પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર રેફરલ બચાવ નામની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આજરોજ 10મા સોમવારે પણ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સરકાર નિષ્ફળ ગઈ હોય એવા નારા લગાવવામાં આવ્યા। આ આંદોલન પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ્વર ઠક્કર ચલાવી રહ્યા છે તો તેમને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસનું સમર્થન રાધનપુર રેફરલ બચાવ નામની ઝુંબેશમાં મળી રહ્યું છે જેમાં આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસ પાટણ શહેર કોંગ્રેસ રાધનપુર કોંગ્રેસ અને રાધનપુર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોડાયા હતા તો રાધનપુર નગરપાલિકાના કારોબારીના ચેરમેન કાનજીભાઈ પરમાર રાધનપુર નગરપાલિકાના સેનેટરી ચેરમેન હરદાસભાઈ આહિર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા તો રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ પણ જોડાયા હતા અને દરેક લોકોએ રાધનપુર રેફરલ બચાવ ઝુંબેશમાં સહી કરી હતી અને આરોગ્ય મંત્રીના હાય હાયના નારા લગાવ્યા હતા। રાધનપુર વિસ્તારની અંદર સાતલપુર અને રાધનપુર વિસ્તારની ગરીબ પ્રજા માટે એક રેફરલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન પડી છે। રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ કે દર સોમવારે અમે એક કાર્યક્રમ આપી છીએ ગરીબોના હિત માટે, જે ગરીબને દવાખાને આવીને દવા કરાવવા માટે થઈ જ્યારે સરકાર પ્રાઇવેટ દવાખાનાના ડૉક્ટરોને પડે ફૂલે ફાલે એ ટાઈપમાં 500ની દવાઓ અહીંયા 5000 થતા હોય, એટલે અહીંયા કને રાધનપુર શહેરની અંદર આ રેફરલ એ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી છે। આ ગરીબોના પૈસાની બનેલી છે। આ સરકાર જ્યારે આ ગરીબોની વાત ના સાંભળતી હોય ત્યારે અમે ગાંધી જીતા માર્ગે હજી ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો ધારાસભ્ય સાથે અને આ રાધનપુર અને સાતલપુરની પ્રજા આ રેફરલ માટે મોટું આંદોલન કરવાની જરૂર પડશે તો આગળ અમે કરીશું અને જ્યાં સુધી ડૉક્ટર નહીં ભરાય ત્યાં સુધી અમારો આ કાર્યક્રમ ચાલુ રહેશે। એમાં આવેલી રાધનપુરની રેફરલ હોસ્પિટલ જેની અંદર ડૉક્ટરો નથી, પૂરતો સ્ટાફ નથી, જેના કારણે રાધનપુર શહેર અને આજુબાજુના ગામડાના લોકો ખૂબ હેરાન પરેશાન થાય છે। કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ જ્યારે બીમાર થાય ત્યારે એની નજર સીધી સિવિલ હોસ્પિટલ હોય અને સિવિલ હોસ્પિટલ આવે ત્યારે ખબર પડે કે અહીં ડૉક્ટર નથી, તો ખરેખર એ ખૂબ મૂંઝાય છે। અમારા ધ્યાન ઉપર આ વાત આવી તો રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ આ હોસ્પિટલની અંદર સ્ટાફ મુકાય અને પૂરતી ભરતી થાય એના માટે એક આંદોલન ચલાવે છે। આ આંદોલન લગભગ 3 મહિનાથી ચાલે છે। દર સોમવારે અમે એક કાર્યક્રમ આપીએ છીએ અને હોસ્પિટલની અંદર ડૉક્ટરો અને સ્ટાફ મુકાય એના માટેનું અમારું આ આંદોલન ચાલે છે। ખૂબ જ દુઃખની વાત છે કે સરકારના ધ્યાન ઉપર આ વાત આવી છે, છતાં સરકાર આ બાબતે ધ્યાન આપતી નથી। મોટી મોટી વાતો સરકાર કરે છે કે ગુજરાત નંબર 1 છે, સંવેદનશીલ સરકાર ચાલે છે, રાધનપુરની જનતા આટલી હેરાન પરેશાન થતી હોય અને જો 2 ડૉક્ટરો મૂકવાની તાકાત ના હોય તો ખરેખર સરકારને આવી વાતો બંધ કરવી જોઈએ અને પહેલાં અહીંયા સ્ટાફની ભરતી કરવી જોઈએ। અમે લોકોએ નક્કી કર્યું છે, રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ, રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ અને અમારા સૌ મિત્રોએ, કે જ્યાં સુધી રાધનપુરની રેફરલ હોસ્પિટલની અંદર પૂરતો સ્ટાફ નહીં મુકાય, પૂરતા ડૉક્ટરો નહીં મુકાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખવાના છે।